આપનું સ્વાગત કરું છું. આપણે આજે બીજી ટેસ્ટ ભરવાની છે. આપણે આગળ પહેલી એબીસીડી ના જે સ્પેલિંગ ની ટેસ્ટ ભરી હતી, હવે એ જ રીતના આપણે આગળ આજે બીજી એબીસીડી ના સ્પેલિંગ ની ટેસ્ટ ભરવાની છે. તો હવે આપણે આજે શું છે તો કે એ જ રીતના સરળ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ અહીંયા ત્યાં આપણને શું આપ્યા છે ઉચ્ચાર, તો એના આપણે લખવાના તો કે સ્પેલિંગ અને અર્થ. હવે અહીંયા આપણને આપ્યા છે સ્પેલિંગ, તો અહીંયા આપણે એના શું લખીશું ઉચ્ચાર અને અર્થ. હવે અહીંયા આપણને અર્થ જ આપી દીધેલા છે, તો આપણે એનું શું લખવાનું હોય તો કે સ્પેલિંગ અને ઉચ્ચાર. તો હવે આપણે સૌ પ્રથમ એક એક આપણે ઉદાહરણો આપ્યા છે, એ ઉદાહરણ તરફ ધ્યાન આપીએ કેવી રીતના આપણે લખવાનું છે. જો કે આના પહેલાની તમે ટેસ્ટ ભરી હશે તો તમને ખબર જ હશે કે આપણે આ કેવી રીતના કરવાનું છે. તો પણ એના પહેલા કદાચ જે ધ્યાન ન પડ્યું હોય, ન સમજાયું હોય, તો આપણે આજે ફરી વાર ધ્યાન આપી દઈએ. અહીંયા પહેલા આપણને ઉચ્ચારો આપી દીધા છે, અહીંયા બે આપ્યું છે, તો એનો સ્પેલિંગ આ રીતના તમારે બીજી એબીસીડીમાં બી એ ટી બેટ એટલે બેટ. તો શું લખવાનું, એનો સ્પેલિંગ લખવાનો છે અને અહીંયા અર્થ લખવાનો છે. બી એ ટી બેટ એટલે બેટ. હવે આ આપણને સ્પેલિંગ ક્યારે જ આપે કે જયારે આપણે આગલા સ્પેલિંગ બધા છે બીજી એબીસીડી ના જેટલા સ્પેલિંગ છે બધા આપણે કડકડાટમાં કાપેલા હોય. તો મારા ખ્યાલથી તો બધા કરતા જ હશો હેને, બધા સ્પેલિંગ તમારે સરસ એવા પાકા થયેલા હશે તો જ તમને આ પેપર ભરતા આવડશે. કારણ કે આ બધા પેપર વીકલી ટેસ્ટમાં જે આપણે પરીક્ષા લેવાય છે એના આધારે જ મેં પેપર બનાવ્યું છે. તો હવે અહીંયા આપણને શું આપ્યું છે તો કે સ્પેલિંગ આપેલા છે. સ્પેલિંગ કયો છે તો કે ઝીબ્રાનો, ઝેડ ઈ બી આર એ, ઝીબ્રા એટલે ઝીબ્રા. તો એ મેં તમને એક ઉદાહરણ આપી દીધેલું છે. હવે ત્યારબાદ આપણને શું કીધું છે, અર્થના સ્પેલિંગ અને ઉચ્ચાર લખો. તો આ બધા આપણને અર્થ આપ્યા છે, કુવાડી, જોકર, તારા, ઘડિયાળ, તમાકુ અને ચાવી. તો અહીંયા આ બધા જે આપણને અર્થ આપ્યા છે એમાં આપણે સ્પેલિંગ લખીશું અને અહીંયા ઉચ્ચાર લખીશું. તો અહીંયા કુહાડી છે તો એનું શું થાય સ્પેલિંગ, એ એક્સ ઈ એક્સ એટલે કુહાડી. તો હવે આ રીતના સૌ પ્રથમ તો તમે આપણી જે ટેસ્ટ માટેની બુક જે મેં તમને કીધી છે બનાવવાની એની અંદર આખું પેપર તમારે લખવું પડશે. અને તમારા કોઈ મોટા વડીલ છે, ભાઈ બહેન છે, મમ્મી પપ્પા છે, એને સાથે બેસાડો બાજુમાં અને તમે આ રીતના પહેલા લખો. અને આ પછી કોઈ પણ પ્રકારનું સાહિત્ય તમારી સાથે રખવાનું નથી, કારણ કે સ્પેલિંગ આપણે જાતે લખવાના છે. ટેસ્ટ ભરતા હોય તો એ જોઈ જોઈને ભરવાની ન હોય, આપણે જે આપ્યું હોય એ જાતે જ લખવાનું હોય. તો પેપર અમે તમને આપ્યું છે એના બધા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે જાતે લખવાના રહેશે, પણ વડીલને સાથે બેસાડવા જરૂરી છે અને કોઈ પણ પ્રકારની ચીટિંગ તમારે કરવાની નથી. એના માટે આપણે સરસ એવા બધા સ્પેલિંગ પાકા કરેલા હશે તો જ આપણને આ પેપરમાં આવડશે. તો સૌ પ્રથમ તો બધા સુંદર એવું પાકું કરશો અને ત્યારબાદ આ ટેસ્ટ કરશો. પણ આ બધા સ્પેલિંગ આપણે પેપર જોયા પહેલા વાંચવાના છે, પછી નહીં. એવું નહીં કરવાનું કે પહેલા આપણે પેપર જોઈ લઈએ પછી સ્પેલિંગ પાકા કરીએ પછી લખીએ. તો સૌ પ્રથમ એક વીક આગળ આપણે બીજી એબીસીડી ના બધા સ્પેલિંગ જોઈ લેવાના, ત્યારબાદ આ વિડીયોનો આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે. તો બધાને બેસ્ટ ઓફ લક અને સુંદર એવું પેપર ભરો અને પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.